સલાબતપુરા પોલીસે જ્વેલર્સ વેપારી જોડે રૂપિયા 12 લાખ ની છેતરપિંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા જ્વેલર્સ વેપારી ને ત્યાં આ નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટર અને તેની સાથેનો શખ્સ જ્વેલરીની ખરીદી કરવા પહોંચ્યા હતા. વેપારીને ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી રૂપિયા 12 લાખનું સોનું ખરીદ્યું હતું, જે બદલામાં આપેલા ચેક રિટર્ન કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. સમગ્ર મામલો સલાબતપુરા પોલીસ મથકે પહોંચતા પોલીસે ખરાઈ કરી હતી. પોલીસ તપાસમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટર સહિત 2 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. હોન્ડા જ્વેલર્સ એના જે ઓનર છે એમણે આવીને ફરિયાદ નોંધાવેલ કે એક વ્યક્તિ જેનું નામ હેતલબેન સંજયભાઈ પટેલ છે, એણે પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે હોવાની અને પોતે ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નોકરી કરતા હોવાની એમ જ ઓળખાણ આપી અને 12.5 લાખ રૂપિયાની જ્વેલરી એમની પાસેથી લઈ અને ચેક આપીને ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યારબાદ ચેક બાઉન્સ થતાં તેમને શંકા ગઈ હતી, જે અનુસંધાને તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અનુસંધાને પોલીસે તત્કાલ ટીમો બનાવી અને ત્યાંથી તેની ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરેલી હતી. ત્યારબાદ પોલીસને આમાં સફળતા મળતા 2 વ્યક્તિઓ હેતલબેન સંજયભાઈ પટેલ અને એમની સાથે એમનો સાથે લિવિનમાં રહેતા જીતેન્દ્ર સેમરાજભાઈ પટેલ, જે પોતે મૂળ બનાસકાંઠાના વતની છે, આ બંનેની ધરપકડ કરેલ છે પોલીસે અને તેઓના અન્ય ગુનાઓની પણ તપાસ હાલ ચાલુ છે. હેતલબેને જ્યારે ડેપ્યુટી કલેક્ટરની ઓળખાણ આપી ત્યારે જે જ્વેલર્સ હતા એમને થોડીક શંકા ગઈ હતી, પરંતુ આગલા દિવસે આ હેતલબેને અગાઉ સારોલી પોલીસ સ્ટેશનમાં ચોરીની એક ફરિયાદ આપી હતી. આ ચોરીની ફરિયાદમાં તેમણે પોતાની ઓળખાણ એક ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હતી અને એની જે FIR હતી એ FIRની કોપી એમણે જ્વેલર્સને બતાવી હતી, જેના થકી તેમને વિશ્વાસ દેવડાયો હતો કે પોતે ડેપ્યુટી કલેક્ટર છે અને ગઈકાલે જ તેમના મોબાઈલ ચોરાવાની આ પ્રકારની એક ફરિયાદ નોંધાઈ હતી, જેથી એને વિશ્વાસ બેસી ગયો હતો અને આ રીતના એક પ્રકારનું ઇમ્પર્સોનેશન અને છેતરપિંડીનો ગુનો તેઓએ આચરેલ હતો. પોલીસે તેમની પૂછપરછ કરી છે. અગાઉ પણ એના વિરુદ્ધ ગુના નોંધાયેલા છે, જેમાં તાપી જિલ્લાના 3 જે વર્ષ 2015, 2016 અને 2017માં નોંધાયા હતા. આ ઉપરાંત નવસારીમાં પણ તેમના વિરુદ્ધ આ જ પ્રકારનો 467-68 મુજબનો એક ગુનો નોંધાયેલ છે, જેમાં તે વોન્ટ હજી ધરપકડ તેની બાકી છે, એનું 70 મુજબનું વોરંટ પણ નીકળેલ છે. તો એ બાબતે પણ અમે કન્સર્ન પોલીસ સ્ટેશનને જાણ કરી છે. આ સિવાય જે છેલ્લા 15 દિવસથી તેઓ સુરતમાં ઈ અને એના જે લિવિંગમાં એના સાથેના એના હસબન્ડ હતા એ બંને રહેતા હતા, તો 15 દિવસ દરમિયાન અને અન્ય કોઈ પણ જગ્યાએ આવે કોઈ વ્યક્તિએ જો પોતાની ઓળખ આપી અને કોઈ પણ લોકો સાથે કોઈ પણ જાતનો વ્યવહાર કર્યો હોય આર્થિક અને અન્ય કોઈ લાભ લીધો હોય તો તેની જાણ કરવા હું તમામ લોકોને અપીલ કરું છું કે આવી કોઈ પણ વ્યક્તિ આવી હોય આપના ત્યાં અને પોતાની ઓળખાણ નાયબ કલેક્ટર અથવા અન્ય કોઈ હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે બતાવી હોય અને જેમાં તે પોતે લેડી હોય તો એને ઉપર પોલીસને જાણ કરે, જેથી એના ઉપર કાર્યવાહી થઈ શકે. પોલીસને જે ઇન્ફોર્મેશન હતી નાયબ કલેક્ટર તરીકે પોતાની ઓળખાણ આપેલી હતી એ અને ઉપરાંત જે બાતમીદારો અને ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય છે એના આધારે અમે એને પકડી શક્યા હતા. અમે એમને પહેલાં બનાસકાંઠા બાજુથી એમની ભાડ મેળવી હતી, ત્યારબાદ પૂછપરછ માટે અહીંયા લાવ્યા હતા, અહીંયા કન્ફર્મ કર્યું હતું અને ત્યારબાદ જ એની ધરપકડની કાર્યવાહી કરી. તાપી જિલ્લામાં જે ગુના છે એમાં પણ તેણે પોતે હેલ્થ ડિપાર્ટમેન્ટના એક અધિકારી હોવાનું અને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અન્ય લોકોને નોકરી અપાવવા માટે અને જે પણ કોઈ સ્કીમ હોય એનો લાભ અપાવવા માટે પૈસા મેળવ્યા હતા, રજિસ્ટ્રેશન લોકોના કરાવ્યા હતા અને એ રીતના ગુનાઓ તેણે એમના વિરુદ્ધ નોંધાયેલા છે.
હાલ જે ફરિયાદ છે અને અત્યારે જે સલાબતપુરામાં જે બનાવ છે એમાં અમને અત્યાર સુધી કોઈ બોગસ ડોક્યુમેન્ટ એનું મળી આવેલ નથી, પરંતુ અમે તમામ જગ્યાએ તપાસ કરી રહ્યા છીએ કે કોઈપણ જગ્યાએ એને પોતાનું આઈકાર્ડ બનાવ્યું હોય અથવા અન્ય કોઈ એ પ્રકારના ડોક્યુમેન્ટ બતાવ્યા હોય કોઈને અને એનો ઉપયોગ કર્યો હોય તો એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું. અત્યારે પોલીસ એની પણ તપાસ કરી રહેલ છે, કેમ કે એ પોતાનું એડ્યુકેશન અલગ અલગ બતાવતા હોય છે. કોઈકને એ પોતાનું એડ્યુકેશન MBBS કહે છે, ક્યારેક કોઈ અધિકારીને એવું કહે છે કે હું BA પાસ કરેલ છું. આ પ્રકારની વિવિધ માહિતી પોલીસને આપે છે. એટલે આ જે આરોપી છે એ અગાઉ પણ આ પ્રકારના ગુના નોંધાયેલા હોવાથી એક પોલીસ પ્રોસિજરથી વાકેફ છે અને થોડુંક ગેરમાર્ગે દોરવા સતત પ્રયાસ કરી રહેલ છે, જેથી પોલીસે પણ ફર્ધર એના પોલીસ કસ્ટડી મળે અને અન્ય કોઈ ગુના કે એની જે MO છે એના વિશે વધુ ઇન્વેસ્ટિગેશન થઈ શકે એના માટે અમે એપ્લાય કરવાના છે. અત્યારે જે કેસ નોંધાયેલ છે એમાં એણે 12.5 લાખ રૂપિયાના ઘરેણાં એણે લીધા હતા અને એ ઘરેણાં અન્ય જગ્યાએ વેચી અને એમાંથી રોકડ રૂપિયા લઈ લીધા હતા. આ રોકડ રૂપિયામાંથી એણે એક થાર ગાડી એ પણ રજીસ્ટ્રેશન કરાવવા ગયા હતા, પરંતુ ત્યાં એને સફળતા નહોતી મળી. ત્યારબાદ એણે બલેનો કાર લીધી હતી અને અન્ય રોકડ રૂપિયા અમે રિકવર કરવાની અત્યારે પ્રયાસ કરી રહ્યા છીએ.